શું છે સમગ્ર હકીકત જોઈએ ખાસ અહેવાલમાં આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો તે બગસરા તાલુકાના જૂના જંજરિયા પ્રાથમિક શાળાના છે અહીંયા શાળાના આચાર્ય કાંતિભાઈ ચૌહાણના માર્ગદર્શન અન્વયે શાળા સ્ટાફ દ્વારા શાળામાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી શાળાનું નામ રોશન કર્યું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહ્યા છે શાળામાં 1-8 વર્ગો ચાલે છે કુલ 76 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે સરકારશ્રીની વિવિધ યોજના જેમાં બાલવાટિકાથી લઈ 8 ધોરણ સુધી વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી છે શાળાના શિક્ષિકા બહેન હંસાબેન ટાંક દ્વારા વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખી શૈક્ષણિક સામગ્રી પૂરી પાડવામાં આવે છે જેમાં પેન્સિલ નોટબુક સ્ટેટ કંપાસ સ્કૂલ બેગ સહિત વિદ્યાર્થીઓને ફ્રી આપવામાં આવે છે તદુપરાંત બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે મહિનામાં 2 પૌષ્ટિક ભોજન કરાવે છે સરકારશ્રીની મધ્યાહન ભોજન યોજનામાં બાળકોને દર અઠવાડિયામાં 2 પૌષ્ટિક સુખડી અપાઈ રહી છે શાળામાં કુલ 5 શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવૃત્તિ કરાવી રહ્યા છે ગામ લોકોમાં પણ સારી એવી ભાવના જોવા મળેલી શું છે સમગ્ર હકીકત જોઈએ ખાસ અહેવાલમાં આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો તે બગસરા તાલુકાના જૂના જંજરિયા પ્રાથમિક શાળાના છે અહીંયા શાળાના આચાર્ય કાંતિભાઈ ચૌહાણના માર્ગદર્શન અન્વયે શાળા સ્ટાફ દ્વારા શાળામાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી શાળાનું નામ રોશન કર્યું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહ્યા છે શાળામાં 1-8 વર્ગો ચાલે છે કુલ 76 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે સરકાર શ્રીની વિવિધ યોજના જેમાં બાલવાટિકાથી લઈ 8 ધોરણ સુધી વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી છે શાળાના શિક્ષિકા બહેન હંસાબેન ટાંક દ્વારા વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખી શૈક્ષણિક સામગ્રી પૂરી પાડવામાં આવે છે જેમાં પેન્સિલ નોટબુક સ્ટેટ કંપાસ સ્કૂલ બેગ સહિત વિદ્યાર્થીઓને ફ્રી આપવામાં આવે છે તદુપરાંત બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે મહિનામાં 2 પૌષ્ટિક ભોજન કરાવે છે સરકારશ્રીની મધ્યાહન ભોજન યોજનામાં બાળકોને દર અઠવાડિયામાં 2 પૌષ્ટિક સુખડી અપાઈ રહી છે શાળામાં કુલ 5 શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવૃત્તિ કરાવી રહ્યા છે ગામ લોકો પણ સારી એવી ભાવનાઓ જોવા મળેલી મારું નામ ચૌહાણ કાંતિલાલ બી છે હું આ શાળાનો વડા તરીકે બેન વિશે એટલું કહીશ કે બેન જે પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે એ પ્રવૃત્તિ અમારા બાળકો માટે ખરેખર આશીર્વાદરૂપ છે કારણ કે નાના વર્ગમાંથી આવતા ઘણા બધા બાળકો છે અમુક વસ્તુઓ છે લઈ શકતા નથી હોતા ત્યારે બેન આ બધી વસ્તુઓ પૂરી પાડવા માટેની એક સરસ મજાની મહેનત કરે છે એ મહેનત દાદ દે એવી છે કારણ કે માણસને દેવું એ ખૂબ જ કઠિન હોય છે પણ બેન આજે છેલ્લા 2015 આ પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે એક પણ રૂપિયો લીધા વિના તમામે તમામ વસ્તુઓ છે બાળકોને શિક્ષણને લગતી તમામ વસ્તુઓ બાળકોને આપે છે અને બાળકો અહીંયાથી ક્યાંય જવા પણ રાજી નથી અને બીજું મારે એક એવું છે કે બેનને એવું લાગ્યું કે મારા બાળકો કુપોષિત છે તો એના માટે પણ બેને એક સરસ મજાની મધ્યાહન ભોજનની અંદર ચાલતી પ્રવૃત્તિમાં બેને દર અઠવાડિયે 1 ઘી 2 ગોળ સુખડી અને લાપસીની અંદર આપે છે એની સાથે સાથે બેને કઠોળ અમુક કઠોળ છે અત્યારે બાળકોએ જોયા ન હોય તો એવા કઠોળમાં કળથી મોઠ મગ આ બધી વસ્તુઓ પણ અઠવાડિયાની અંદર 2-3 વાર બેન છે પોતાના ખર્ચે આપે છે ખરેખર આવી વ્યક્તિઓ મળવી એ ખૂબ જ દુર્લભ છે અને બેનને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું મારું નામ સુરાણી ભવ્ય અશોકભાઈ હું અહીંયા ધોરણ 8 અભ્યાસ કરું છું અમારે અહીંયા શિક્ષક હંસાબેન અમને વર્ષ 2015 બધી સ્ટેશનરીને લગતી બધી વસ્તુ પૂરી પાડે છે અમારે અહીંયા શાળામાં ખાલી અભ્યાસ કરવા આવવાનું હોય અભ્યાસને લગતી બધી શાળાકીય પ્રવૃત્તિ અમને હંસાબેન ટાંક કરાવે છે અમારી શાળામાં અઠવાડિયામાં 2 અમને મિષ્ટાન ભોજન આપવામાં આવે છે મંગળવાર અને ગુરુવાર મંગળવાર અને બુધવારે કઠોળ આપે છે કળથી આપે છે જેનાથી અમને બધાને ખૂબ મજા આવે છે અમારા હંસાબેન અમને બધી વસ્તુ પૂરી પાડે છે પહેલાં તો મારું નામ છે સંજય વૈષ્ણવ સંજયભાઈ મનુભાઈ વૈષ્ણવ જૂના જાંજરિયા બરાબર તો હું આ શાળામાં ભણેલ છું અને અત્યારે મારા બાળકો ભણે છે આ સ્કૂલમાં આપણે હંસાબેન ટાંક જે ભણાવી રહ્યા છે એમની પાસે હું ભણ્યો હતો અને અત્યારે મારા બાળકો એની પાસે ભણ્યા છે અને નિશાળમાં ભણતર બહુ સારું છે એટલે હંસાબેન ટાંક છે એ બાળકોને ભણાવે છે અને આ નિશાળની અંદર બાળકોને બધી વસ્તુ આપે છે શિસ્ટપેન ને બોલપેન ને ચોપડા બધી વસ્તુ તમામ આપે છે અર્પણ કરે છે ત્યાર પછી કે જે આ હંસાબેનનું ભણતર સારું છે બધા શિક્ષકો સારું ભણાવે છે
તો પછી મારું કહેવાનું એ છે કે ઝાંઝરિયામાં તમામ વાલીઓને આ બાળકોના વાલીઓને એટલી વિનંતી કરું છું કે આપણે આ ઝાંઝરિયા સ્કૂલની અંદર આપણે પ્રાથમિક શાળામાં બાળકોને તમે ભણાવો, બહુ ભણતર સારું છે, તો આપણી સ્કૂલ આપણે આગળ આવે એવી મારી વિનંતી છે। મારું નામ હિંસા વિંટાક, જૂના ચંજીરા પ્રાથમિક શાળામાં હું લગભગ 23 વર્ષથી મારી સેવા આપું છું અને અહીંયા 2015થી મેં આ પ્રવૃત્તિ, જે કહું તો સેવાકી પ્રવૃત્તિ ચાલુ કરી છે, એમાં બાળકોને પાયાની જરૂરિયાત, એમાં પાયાની જરૂરિયાતનો ખ્યાલ એમને કઈ રીતે આવ્યો કે ઘણીવાર બાળકો હોમવર્ક વગર આવતા, ઘણીવાર એવું બનતું કે બાળકો ખોટું બોલે, ક્યારેક કોઈને પેન્સિલ લઈ લેવું બનતું, એટલે અમે એક સંશોધન કર્યું કે આવું કેમ થાય છે। તો પછી એના અંતે અમને એવું થયું કે બાળકોની જરૂરિયાત ઘરેથી મા બાપ કંઈક મજબૂરી હશે તો પૂરી નથી કરી શકતા, તો આપણે કેમ ન કંઈ કરીએ, એના માટે થઈ અને સંપૂર્ણ સ્ટાફ મારો એના સપોર્ટથી મેં વિચાર રજૂ કર્યો કે આપણે કોઈ કરીએ, એટલે અહીંયા દાખલ થતો કોઈ પણ બાળક એની તમામે તમામ શૈક્ષણિક બાબત માટેની જરૂરિયાતો એક પેન્સિલથી લઈ અને દરેક વસ્તુ પૂરી પાડી એવી મેં સ્ટાફને રજૂઆત કરી, તો સ્ટાફ કે બેન આપણે આગળ વધીએ આમાં, એટલે હું ત્યારથી આપું છું। 2-4 વાર મેં યુનિફોર્મ પણ આપ્યા છે, બાકીની દરેક વસ્તુ પેન્સિલ, નોટબુક, ચેક રબર, બોલપેન, સ્કૂલ બેગ, અને આ વર્ષથી મેં એક કુપોષણ માટે નિવારણ માટે થઈ અને નવી વસ્તુ દાખલ કરી છે કે અઠવાડિયામાં એક વખત સુખડી આવે છે મિડ ડે મીલમાં, પણ એમાં ઘી નથી હોતું, તો હું એમાં ઘી અને ગોળ એડ કરું છું અને અઠવાડિયામાં એકવાર લાપસી હોય છે, એમાં ઘી અને ગોળ એડ કરી અને એ રીતે અઠવાડિયાનું 1 કિલો ઘી અને 2 કિલો ગોળ, પછી સાથે એમાં ટેસ્ટ લેવા માટે વરિયાળી, કોપરું વગેરે નાખું છું। અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી।